શાકભાજી અને ફળોનો સ્વાદ ત્યારે જ સારો લાગે છે જ્યારે તે એકદમ તાજા હોય, અથવા પણ જો ઘરમાં ફ્રીજમાં રાખેલા શાકભાજીનો સ્વાદ પણ 3 દિવસમાં બદલાઈ જતો હોય છે. તો બીજી તરફ ખેડૂતો અને ફળ શાકભાજીના વેપારીઓને તો જો સમયસર આ વસ્તુનો ન વેચાય તો નુકસાની ભોગવવાનો વારો આવતો હોય છે. પરંતુ હવે આવી ગયું છે એક એવું કવચ કે જે ફળો અને શાકભાજીને 20-25 દિવસ તાજા રાખશે. ન બદલાશે રંગ, ન બદલાશે સ્વાદ. ફળો અને શાકભાજી રહેશે એકદમ ફ્રેશ. આવી ગયું કુવાર પાઠાનું કવચ. નવા સંશોધનમાં એ સાબિત થયું છે કે કુવાર પાઠાના એટલે કે એલોવેરાના કોટિંગનો ઉપયોગ કરીને શાકભાજી અને ફળોને 20-25 દિવસ સુધી તાજા રાખી શકાય છે. આ કોટિંગને લીધે ન તો શાકભાજી કે ફળોનો રંગ બદલાય છે કે ન તો તેના સ્વાદમાં કોઈ ફેર પડે છે. એટલું જ નહીં, એલોવેરા સ્વાસ્થ્યને કોઈ નુકસાન પણ નથી પહોંચાડતું. હકીકતમાં ગાંધીનગર ખાતે આવેલા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ રિસર્ચ એટલે કે IITEના વિદ્યાર્થીઓએ તેમના પ્રોજેક્ટના ભાગરૂપે એક રિસર્ચ કર્યું જેમાં એલોવેરામાંથી એડિબલ નેનો કોટિંગ તૈયાર કરાયું. આ એડિબલ નેનો કોટિંગને ફળો અને શાકભાજી પર લગાવીને રિસર્ચ કરવામાં આવ્યું જેમાં એ સાબિત થયું છે કે એલોવેરા લગાવેલા શાકભાજી 20-25 દિવસ સુધી બગડતા નથી. કે એલોવેરા કોટ કરેલા અને કોટ ન કરેલા, એટલે કે એલોવેરા વગરના અને પછી વેક્સ કોટ કરેલા, એ ત્રણેયમાં સૌથી વધારે લાંબા ગાળા સુધી જે ફ્રેશનેસ છે એના તમામ પેરામીટર્સમાં એલોવેરા કોટેડ વેજીટેબલ્સ ફર્સ્ટ રેન્ક પર હતા. તમામ પેરામીટર એટલે એની વેઇટ, એનું મોઇશ્ચર કન્ટેન્ટ, એની ફ્રેશનેસ, એની અંદરના કેમિકલ, એની અંદરનું pH, એની અંદરના જે ફાઇટોકેમિકલ જે ઉપયોગી પદાર્થો છે એનું માપન કર્યું અને આ બધા પેરામીટર્સમાં એલોવેરા કોટેડ જે ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ છે એ બહુ બહુ સારા રિઝલ્ટ આપણને જાણવા મળ્યા. મોંઘવારીના સમયમાં શાકભાજી બગડવું એ કોઈ પણ વર્ગને પોસાય તેમ નથી. બીજી તરફ ખેડૂતો અને વેપારીઓએ તો શાકભાજી બગડવાને લીધે મોટા પાયે આર્થિક નુકસાન સહન કરવું પડતું હોય છે. શાકભાજીને બચાવવા વેપારીઓ તેના પર મીણનું કોટિંગ પણ કરતા હોય છે જે સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે અને કેન્સર જેવી બીમારીને પણ નોતરી શકે છે, જેની સામે એલોવેરાનું કોટિંગથી કોઈ જ નુકસાન નથી. શેલ્ફ લાઈફ 20-25 દિવસ સુધી વધારવામાં સફળતા મળી છે. અને એલોવેરા આપણે સૌ જાણીએ છીએ કે ભારતમાં એ ધૃતકુમારી અને કુવારપાઠું તરીકે પ્રખ્યાત છે કે જેનો છેલ્લા 2000 વર્ષથી પણ વધારે સમયથી ચાઇના, વેસ્ટ ઇન્ડિઝ, ભારત વગેરે જેવા દેશોમાં ઉપયોગ થઈ રહ્યો છે. અને તેમાં 20 જાતના એમિનો એસિડ હોય છે કે જે માનવ શરીરના આહાર માટે ખૂબ જ જરૂરી હોય છે. રિસર્ચમાં સામે આવેલા મહત્વના પાસા પર વાત કરીએ તો એલોવેરા ખાદ્ય નેનો કોટિંગ શાકભાજી અને ફળોના રંગ અને સ્વાદને સાચવી રાખે છે. કોટિંગ શાકભાજી અને ફળોના એન્ટીઓક્સિડન્ટ્સમાં વધારો કરે છે. એલોવેરાના આ કોટિંગમાં કેન્સર સામે લડવાની ક્ષમતા હોવાનો દાવો પણ કરાઈ રહ્યો છે. આ કોટિંગ ગૃહિણીઓ સહિત ખેડૂતો અને વેપારીઓ માટે પણ લાભદાયી સાબિત થશે. જો કે જે શાકભાજી અને ફળો ઉપર દવાનો છંટકાવ થઈ ચૂક્યો છે તેના પર આ કોટિંગથી કોઈ લાભ નહીં થાય. લગભગ 1 વર્ષ સુધી ચાલેલા આ રિસર્ચમાં કુદરતી રીતે પકવેલા શાકભાજી અને ફળો પર એલોવેરાનું કોટિંગ સફળ સાબિત થયું છે. હાલ તો ડોક્ટર ભાનુ સોલંકીના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ રિસર્ચની પેટન્ટ મેળવવા અને સ્ટાર્ટઅપ શરૂ કરવામાં વ્યસ્ત છે. રવિન્દ્ર ભદૌરિયા સાથે સ્પેશિયલ રિપોર્ટ, TV9.